નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી તરફથી સમરસ છાત્રાલયમાં પ્રવેશ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે, ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય. પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલ માંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સ માં ટાઈપ કરી દેવાનું રહેશે સમરસ. જેવું મિત્રો તમે સમરસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે સમરસ છાત્રાલયની ઓફિશિયલ જે વેબસાઇટ છે samras.gujarat.gov.in, તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે. તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો એટલે સમરસ છાત્રાલયનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે. તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે. અહીં મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે છાત્રાલય ઓનલાઈન એડમિશન નો, તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે મિત્રો તમારે સૌથી પહેલા તો નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરવા માટે અહીં રજીસ્ટરનો ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી આગળ મિત્રો તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે. તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે, જેમ કે તમારું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારા પિતા અથવા પતિનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, તમારી સરનેમ એટલે કે અટક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, ઈમેલ આઈડી અહીં ટાઈપ કરવાનું રહેશે, ફરીથી તે જ ઈમેલ આઈડી કન્ફર્મ કરવા માટે આ બુક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારા જે તે આધાર કાર્ડ નંબર હોય તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે, પાસવર્ડ તમારે જે તે રાખવું હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે સેમ તે જ કોડ આ બુક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરશો તો તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે. આગળ મિત્રો તમારે યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે. મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ આઈડી આ બુક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે સેમ તે કોડ અહીં ટાઈપ કરવાનો રહેશે અને લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો તમે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે કે જે અરજી ફોર્મ 6 સ્ટેપમાં હશે. 6 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે. મિત્રો પહેલા સ્ટેપમાં તેમના નિયમો અને શરતો હશે કે જે એકવાર વાંચી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેનું લિસ્ટ પણ જોવા મળશે, તે પણ એકવાર વાંચી લેવાનું રહેશે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં મિત્રો ડિક્લેરેશનને એક્સેપ્ટ કરવા માટે આઈ એગ્રી નું જે ચેકબોક્સ છે તેમાં ટિક કરી દેવાનું રહેશે અને સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે. હવે મિત્રો અહીં બીજા સ્ટેપમાં તમારે સૌથી પહેલા તો વિદ્યાર્થીનો પ્રકાર છે તે સિલેક્ટ કરવાનો રહેશે. એટલે કે મિત્રો તમે જો નવું એડમિશન લેવા માંગતા હોય તો અહીંથી ન્યૂ સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે ગયા વર્ષે છાત્રાલયમાં રહેતા હતા અને આ વર્ષે પણ છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો રિન્યુઅલને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી વિદ્યાર્થીએ પોતાની વિગત આપવાની રહેશે. પરંતુ રજીસ્ટ્રેશન કરતી વખતે જે વિગત આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે, જેમ કે વિદ્યાર્થીનું નામ છે, જન્મ તારીખ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, આ તમામ વિગત ઓટોમેટિક આવી જશે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં. ત્યાર પછી કાસ્ટ એટલે કે જાતિ કઈ છે તે જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. સબ કાસ્ટ એટલે કે પેટા જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. જેન્ડર ક્યુ છે, મેલ કે ફિમેલ તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. મેરિટલ સ્ટેટસ, મેરિટ કે અનમેરિટ તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. વાર્ષિક આવકના દાખલામાં જેટલી આવક દર્શાવેલ છે એટલી આવક આ બુક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી વિદ્યાર્થીએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીં અપલોડ કરવાનો રહેશે. અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો ફોટો અપલોડ થઈ જશે. ત્યાર પછી વિદ્યાર્થીએ પોતાનું એડ્રેસ આપવાનું રહેશે, જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ અથવા તો સિટીનું નામ આ બુક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી એડ્રેસ છે તે આ બુક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો ત્રીજા સ્ટેપમાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. હવે મિત્રો તેમાં સૌથી પહેલા તો કોલેજની વિગત આપવાની રહેશે. તમે જે કોલેજમાં એડમિશન લીધેલ છે તે કોલેજ કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. કોલેજનું નામ આ બુક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. કોલેજનું પૂરું એડ્રેસ છે તે આ બુક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમે કયા કોર્સમાં એડમિશન લીધેલ છે તે કોર્સનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. મિત્રો તમે જે કોર્સમાં એડમિશન લીધેલ છે તેમાં મિત્રો તમે ફાઇનલ વર્ષમાં તમે અભ્યાસ કરો છો કે કેમ, જો ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીંતર તમારે નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી આગળ મિત્રો તમે જે ધોરણ 12ની પરીક્ષા અથવા તો જે ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલ છે તેમની વિગત આપવાની રહેશે. ધોરણ 12ની પરીક્ષા અથવા તો ડિપ્લોમાની પરીક્ષામાં કેટલી ટકાવારી મેળવેલ છે
તે ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે. તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે કે ડિપ્લોમાની પરીક્ષા તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી શાળા અથવા તો કોલેજનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને શાળા અથવા તો કોલેજનું એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે. ચોથા સ્ટેપમાં અધર વિગત આપવાની રહેશે. જેમ કે મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ. જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. વિકલાંગતાનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમની ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે. ચોઈસ પહેલા બટન ઉપર ક્લિક કરી સર્ટિફિકેટને સિલેક્ટ કરી દેશો તો સર્ટિફિકેટ અપલોડ થઈ જશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો એથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે અનાથ બાળક છો કે કેમ. જો અનાથ બાળક હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. તમારી પાસે અનાથ અંગેનું જે સર્ટિફિકેટ છે તે અપલોડ કરી દેવાનું રહેશે. ચોઈસ પહેલાના બટન ઉપર ક્લિક કરી સર્ટિફિકેટને સિલેક્ટ કરી દેશો તો સર્ટિફિકેટ અપલોડ થઈ જશે. પરંતુ તમે અનાથ બાળક નથી તો એથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે વિધવાના બાળક છો કે કેમ. જો વિધવાના બાળક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે વિધવાના બાળક અંગેનું જે સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું રહેશે. ચોઈસ પહેલાના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું સર્ટિફિકેટ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો તો સર્ટિફિકેટ અપલોડ થઈ જશે. પરંતુ તમે વિધવાના બાળક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નું બટન જે જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી જે અરજી છે તે પાંચમા સ્ટેપમાં આવી જશે અને પાંચમા સ્ટેપમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પરંતુ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો તે પહેલા અગત્યની સૂચના અહીં આપેલ છે તે વાંચી લેવાની રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા જેપીઈજી અથવા પીએનજી કે પીડીએફ ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 5 એમબી સુધી જ હોવી જોઈએ. મિત્રો અહીં ડોક્યુમેન્ટમાં તો સૌથી પહેલા તો તમે જે ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલ છે અથવા તો ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે અથવા તો ગ્રેજ્યુએશનની જે પરીક્ષા પાસ કરેલ છે તેની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી બીજા નંબરમાં એલસી એટલે કે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે શાળા છોડ્યાનું સર્ટિફિકેટને અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જે જાતિનો દાખલો છે તેને અપલોડ કરી દેવાનો રહેશે. ત્યાર પછી આવકનો જે દાખલો છે તેને અપલોડ કરવાનો રહેશે અને ત્યાર પછી વિદ્યાર્થીએ પોતાનું આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે. મિત્રો અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જે સામે ચોઈસ ફાઇલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો અને ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી દેશો તો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી ફરીથી સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી છઠ્ઠા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમને એક ડિક્લેરેશન જોવા મળશે. તેમાં અલગ અલગ બે તમને પ્રશ્ન પૂછવામાં આવશે. જેમ કે તમે કોઈ પણ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ છો કે કેમ. જો તમે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીંતર નો સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી કે કોઈ પણ પ્રકારના ચેપી રોગથી તમે પીડાવ છો કે કેમ. જો તમને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી હોય કે ચેપી રોગ હોય તો મિત્રો તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીંતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી લેવાનું રહેશે. એક્સેપ્ટ કરવા માટે અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે સબમિટનું બટન છે તે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરી દેશો તો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે અને તમને એક એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર આપી દેવામાં આવશે કે જે અરજી નંબર તમારે સાચવી રાખવાના રહેશે. મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ તમારે કાઢવી હોય તો અહીં એપ્લિકેશન પ્રિન્ટનો ઓપ્શન આપેલ છે, તેના વડે તમે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી શકશો. ત્યાર પછી મિત્રો તમે અરજી ફોર્મ ભરેલ છે તેનું સ્ટેટસ તમારે જાણવું હોય તો અહીં એપ્લિકેશન સ્ટેટસનું બટન આપેલ છે, ઓપ્શન આપેલ છે, તેના વડે તમે તમારી અરજીનું સ્ટેટસ જાણી શકશો. તો આવી રીતે મિત્રો જે ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીમાં જે સમરસ છાત્રાલયમાં પ્રવેશ ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યું હશે. વિડીયો પસંદ પડ્યું તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.